અને એમાં ખાસ કરીને ઘરની મહિલા હોય તો એમનું એક સપનું હોય કે પોતાનું એક ઘર હોય. નમસ્કાર, ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, કોઈ પણ પરિવાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના માટે સૌથી મહત્ત્વની વાત હોય છે ઘર. દરેક માણસ હોય અને એમાં ખાસ કરીને ઘરની મહિલા હોય તો એમનું એક સપનું હોય કે પોતાનું એક ઘર હોય, પોતે સારી રીતના રહી શકે અને શાંતિથી જ્યારે નોકરી કે કામ પરથી આવે ત્યારે ઘરની અંદર ટાંટિયા લંબાવીને બેસી શકાય એવું એક સારું ઘર હોવું જોઈએ. પરંતુ ઘણા બધા લોકોની એવી આર્થિક સ્થિતિ હોતી નથી કે એ બધી રીતના મેનેજ કરી શકે, અને ખાસ કરીને લોકોને એ વાતની બહુ અસમંજસ હોય છે કે ભાડેથી રહીને રહેવું કે પછી જેટલું ભાડું ભરીએ એટલું ઈએમઆઈ ભરીને પોતાનું મકાન બનાવી લેવું. ઘણા બધા બાબત, આ એક બહુ કોમન પ્રશ્ન છે કે બધા જ પરિવારોના મનમાં આ વાત ચાલતી હોય છે. કારણ કે ઘર લેવા જાવ તો ડાઉન પેમેન્ટ શોધવું પડે, ઈએમઆઈ ભરવો પડે, તો સામે ભાડાનું ઘર લેવું હોય તો ભાડાનું ઘર લીધા પછી એ પોતાના ઘર જેવું ફિલિંગ નહીં આવે. ઘણી બધી બાબતોના આવા બધા કન્ફ્યુઝન રહેતા હોય છે. હવે જાણકારોએ એક કમ્પેરિઝન આપ્યું છે, એ તમારે જાણવા જેવું છે, કદાચ એમાંથી તમને તમારી જિંદગીનો ઉકેલ મળી શકે. જાણકારોએ એક એવું કેલ્ક્યુલેશન એવી રીતના આપ્યું છે કે ધારો કે તમે પોતાના પૈસાથી ઘર લો છો, લોનથી ઘર લો છો અને એને ઈએમઆઈ ભરો છો, અને એની સામે તમે ભાડાથી રહો છો, એમાં તમને ફાયદો છે. તો આ જે એક્સપર્ટ છે એ લોકોનું કહેવું એમ છે કે તમારે ભાડેથી રહેવું જોઈએ લોનથી ઘર લેવાને બદલે. હવે આ જે એનું ગણિત છે એ તમને સમજાવીએ કે ધારો કે એક મધ્યમ વર્ગની વાત કરીએ તો એમને 2 BHKના ફ્લેટની જરૂર પડે. દરેક શહેર અને દરેક એરિયા મુજબ જુદા જુદા ભાવ હોય છે, પરંતુ આપણે એક કોમન એમાઉન્ટ ધારી લઈએ કે ધારો કે 2 BHKનો ફ્લેટ છે અને એ 40 લાખ રૂપિયાનો ફ્લેટ થાય, એમ માની લો કે 40 લાખ રૂપિયાનો ફ્લેટ છે. હવે આ 40 લાખ રૂપિયામાંથી 15% જેટલા તમારે ડાઉન પેમેન્ટ તરીકે કાઢવા પડે. કારણ કે બેંકો તમને પૂરેપૂરી લોન નહીં આપે, 80-85, કોઈ બેંકો 75% સુધીની લોન આપે. તો એ જે એમ માનો કે તમારે 15% ડાઉન પેમેન્ટ ભરવાનું છે, તો એનો મતલબ એમ થયો કે તમારે 5 થી 6 લાખ રૂપિયાનો તમારે વ્યવસ્થા કરવાની છે ડાઉન પેમેન્ટ ભરવા માટે, અને 35 લાખ રૂપિયાની બેંક તમને લોન આપે છે. આ એક તમે ધારી લેજો, આ એક કોમન કેલ્ક્યુલેશન છે. અને 35 લાખ રૂપિયાની બેંક તમને લોન આપે અને એની સામે તમારો ઈએમઆઈ તમારે દર મહિને 31,490 રૂપિયાનો હપ્તો ભરવો પડે. હવે આ 31,490 રૂપિયાનો હપ્તો તમારે ગમે ત્યાંથી તમારી આવક આવે નહીં આવે, ગમે ત્યાંથી તમારે આ મેનેજ કરવો જ પડે. કારણ કે તમે 31,490 ધારો કે દર મહિને નહીં ભરો તો એની પર વ્યાજના ચક્કરમાં તમે લાંબા થઈ જાઓ, અને 20 વર્ષ સુધી આ જે લોન હોય એમાં તમે ફિક્સ થઈ જાઓ. હવે બેંકોમાંથી તમને જે લોન મળે એની પર 9% વ્યાજ લાગે. બીજું કે તમે 40 લાખનો ફ્લેટ તો નવો લઈ લીધો, અને એ તમે નવો ફ્લેટ લીધો એમાં રજીસ્ટ્રેશનનો ખર્ચો થાય, સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો થાય. હવે સ્વાભાવિક રીતના તમે નવા ઘરમાં રહેવા જાઓ એટલે તમને એમ થાય કે થોડું ફર્નિચર કરાવીએ, થોડું ઘર વ્યવસ્થિત સારું લાગે એવું બનાવીએ. તો તમે બીજો એક 10-11 લાખ રૂપિયાનો તમારો એક્સ્ટ્રા ખર્ચો થશે એમ તમે માની લો. બરાબર, એટલે તમારે 31,490ની વ્યવસ્થા કરવાની છે અને 20 વર્ષ સુધી તમે ફિક્સ થઈ જવાના છો. હવે એની સામે તમે ભાડેથી રહો તો કેવી રીતના ફાયદો થાય એ ગણતરી તમે સમજો. ધારો કે એક સારા ફ્લેટમાં તમે ભાડે રહો છો, એ પણ 2 BHK છે એમ માની લો, અને વધારેમાં વધારે તમને 15,000 રૂપિયા ભાડું તમારે ભરવું પડે. હવે 15,000 તમે ભાડું ભરો છો, રાઈટ? હવે એમાં તમે પહેલાં ધારો કે લોન લીધી હોય તો 31,490 રૂપિયા તમે ભરવાના જ છો, ગમે તેમ કરીને એ તમે મેનેજ કરવાના છો. તો એને બદલે આ તમે 15,000 ભાડું ભરશો
એટલે તમારા 16,000 રૂપિયા તમારી બચત થશે. એ 16,000 રૂપિયાની બચત તમે જો વ્યવસ્થિત રીતના ઇન્વેસ્ટમેન્ટ કરો, અથવા ધારો કે તમને સમજ ના પડતી હોય તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ પાસે જઈને એ સમજી લો કે તમારા જે પૈસા, તમારી જે દર મહિનાની બચત છે એને તમે કેવી રીતના યુટિલાઇઝ કરી શકો. હવે જે એક્સપર્ટ કહે છે કે આજે જે SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એની અંદર જે મોટા ભાગના ફંડ છે એ 10-20% એવરેજ રિટર્ન આપે છે. એમ માની લો કે કોઈ એવું એક ફંડ છે કે જેની અંદર 12% રિટર્ન મળે છે અને એ તમે દર મહિને 16,000 રૂપિયા તમે રોકો છો, તો વર્ષે દિવસે એમાંથી તમને 1.60 કરોડ રૂપિયા મળે છે. એટલે જે લોન માટે તમારે 20 વર્ષ વેઇટ કરવાનું જ હતું એ તમે ભાડે રહીને 20 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે કરોડપતિ થઈ શકો છો. બીજું કે ધારો કે ચલો બીજું 15% રિટર્ન આપે એવા એક ફંડની વાત કરીએ, તો એની અંદર તમને 20 વર્ષની અંદર 2.42 કરોડ રૂપિયા મળે. પરંતુ આની અંદર દર્શક મિત્રો એક વાત ખાસ મહત્ત્વની છે અને એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમે લોન ભરવાના હો તો એક તમારા માથે કમ્પલ્ઝન છે, તમને એક ફરજ છે કે તમારે ગમે ત્યાંથી એ રૂપિયા ભરવાના છે. પરંતુ જ્યારે તમે ભાડેથી રહેતા હો તો એ તમારા માથે કમ્પલ્ઝન નથી આવતું, એટલે એ 16,000 રૂપિયા બચાવવા તમારા માટે અઘરા પડે. પણ તમે મન મક્કમ કરો અને તમે વિચારો કે હું મારે 31,000 બેંકમાં ભરવાના છે, એ રીતના જો તમે બચતની ટેવ પાડશો તો આ વાત શક્ય છે, આવું થઈ શકે. અને એ રીતના તમે રેગ્યુલરલી તમારે બીજા બધા ખર્ચા ઓછા કરીને કે આ તે કરીને પણ જે તમે એક રકમ નક્કી કરી હોય એ દર મહિને સાઈડમાં રાખીને તમે કોઈ SIP અથવા તમને જે પણ કોઈ વ્યવસ્થિત લાગે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, તો તમને એના જે રિટર્ન છે એના મુજબ તમને સારી એવી રકમ મળે. બીજું કે જે 10 લાખ રૂપિયા તમારો ખર્ચો થવાનો હતો સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન, ફર્નિચર, આ એના માટે જે તમારો 10 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં થવાનો હતો, તો એ 10 લાખ રૂપિયાની રકમ પણ તમે એક સાથે રોકીને સારી રીતના કમાણી કરી શકો છો. મતલબમાં જાણકારોનું કહેવું એમ છે કે તમે ભાડેથી રહો અને જો બચતને વ્યવસ્થિત ડાયવર્ટ કરો તો તમે પોતાનું મકાન સારી રીતના ભવિષ્યમાં લઈ શકો અને તમે સારા એવા પૈસા પણ બચાવી શકો છો. હવે એક સવાલ એ પણ થાય કે આપણે જે પ્રોપર્ટી લીધી હોય એનું વેલ્યુએશન વધે તો જાણકારોનું કહેવું એમ છે કે પ્રોપર્ટીના વેલ્યુએશનની અંદર એવું છે કે દર વર્ષે 6-8% દરે વેલ્યુએશન વધતા હોય. એટલે ધારો કે તમે 40 લાખનો ફ્લેટ લીધો છે તો એ 20 વર્ષ પછી 1 કરોડ 20 લાખ રૂપિયાનો ભાવ એને વેલ્યુએશન મુજબ થઈ શકે. પરંતુ તમને ખબર જ છે કે જેમ જેમ પ્રોપર્ટી જૂની થતી જાય એના વેલ્યુએશન એ રીતના ઘટતા જ જતા હોય છે. તો દર્શક મિત્રો આ એક તમને ઘણી સમજાવવા માટે કીધું છે, તમારા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરો તો તમે તમારા જે એક્સપર્ટ હોય, તમારા જે રોકાણકારના જાણકારો હોય અથવા જેને તમે માનતા હોય એની પાસેથી સલાહ લઈને આગળ વધજો. દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.